લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી પચીસ મે શનિવારના રોજ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન સમય સાંજનો હસતા રમતા કિલ્લોલ કરતા માસુમ ભૂલકાઓ અને યુવકોની કિલકારીઓ અચાનક કારમી ચીસોમાં પરિવર્તિત થઈ ગઈ ગણતરીની મિનિટોમાં જ ત્રણ માળનો મોતનો માચડો લાક્ષા ગ્રુમાં ફેરવાઈ ગયો અને અઠ્યાવીસ અઠ્યાવીસ નિર્દોષ જિંદગીઓ ભ્રષ્ટાચારની મહાઆગમાં ખાખ થઈ ગઈ કાળજુ કંપાવતા એ અગ્નિકાંડને આજે અઢાર દિવસ કરતાં વધારે સમય થયો સવાલ એ છે કે ચૂંટણી સમયે મત માંગવા જતા નેતાઓ આજે ક્યાં છે ન્યાય માટે કેમ રાજકોટનો કોઈ દિગ્ગજ નેતા મેદાનમાં નથી નમસ્કાર આપની સાથે હું સેજલ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં હાલ તો નવ આરોપી રિમાન્ડ પર છે સરકારે રચેલી અને મોટું નિવેદન આપ્યું કે ફાયર વિભાગની કામગીરી કેવી છે મનપામાં અલગ અલગ વિભાગોની કામગીરી કેવી છે જીડીસીઆર અને રૂડાના નિયમોને લઈને પણ તપાસ ચાલી રહી છે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શું ભૂલો થઈ એ અંગે પણ તપાસ ચાલુ છે તપાસ ખુબ પછી તપાસ શેડી ચાલી રહી છે કંઈક તો અપડેટ આપો કે તપાસ ક્યાં પહોંચી ચાલુ છે તપાસ એ તો આખા ગામ ને ખબર પડે છે એમાં વળી નવું શું લાવ્યા તમે પોલીસ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી શાખા અને ફાયર વિભાગના પાપેજ આ આખો અગ્નિકાંડ થયો જેની બધાને ખબર છે આ ગેરકાયદે ધમધમતા ટીઆરપી ગેમ ઝોનમાં અગાઉ પણ આગ લાગી હતી ફાયર વિભાગની આગ કાબુમાં અગાઉ પણ લેવા ગયો હતો ત્યારે પણ ફાયર વિભાગે એનઓસી કે બાંધકામ પરમિશન

આખી ઘટનાની અંદર સંડોવાયેલું છે એની ચર્ચા છેડે ચોક થઈ રહી છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી અને ક્ષત્રિય સમાજ નારાજ થયો તો ભાજપના તમામ નેતાઓ કેવા દોડતા થઈ ગયા વિરોધને ખાડવા માટે મીટિંગો કરી સમાધાનના પ્રયાસો કર્યા ચૂંટણી જીતવા માટે નેતાઓ અને કાર્યકર્તાઓની આખી ફોજ મેદાનમાં ઉતારી તો ક્ષત્રિય સમાજનો વિરોધ થયો અને ભાજપનો વિરોધ થયો એનો ફાયદો લેવા માટે કોંગ્રેસના નેતાઓ પણ કેવા મેદાનમાં આવ્યા પરેશ ધાનાણી છે કમરેલીથી થી ચૂંટણી લડવા રાજકોટ આવ્યા લલિત કગત્રા એમને મનાવવા રાજ કોઠી અમરેલી ગયા અને હવે આ નેતાઓમાંથી કોઈ પણ વ્યક્તિ આંદોલન પર કે ઉપવાસ પર કેમ ન ઉતર્યું માત્ર જીગ્નેશ મેવાણી સિવાય મત માંગવા માટે જનતાને મનાવવા માટે કેવા દોડીને આવે છે એ છોડો વજુભાઈ વાળાને બાદ કરતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અરવિંદભાઈ રૈયાણી ભરતભાઈ બોગરા મોહનભાઈ કુંડારિયા રામ મોકરિયા રાઘવજી પટેલ અરવિંદભાઈ રૈયાણી આનંદીબેન પટેલ જીતુ વાઘાણી ભાનુબેન બાબરિયા દર્શિતાબેન શાહ કમલેશ મિરાણી કે રાજકોટના મેયર નૈનાબેન પૈઢડિયા કોઈ જ આંદોલન ન કર્યું કોઈ જ આંદોલનમાં ન ઉતર્યા તો હવે તમને જનતા કેમ નથી યાદ આવતી ચૂંટણી ટાણે ઠાલા વચનો આપીને ચૂંટણી પૂરી થયા પછી તમે વચન પૂરા ન કરો તો જનતા કશું ન બોલે પણ જનપ્રતિનિધિ તરીકે તો તમારે આ ઘટના પર બોલવું જરૂરી જ છે ભાજપ કોંગ્રેસના નેતાઓનો અંતરાત્મા ચૂંટણી ટાણે તો બહુ જ જાગ્યો અને પક્ષ પલટો કર્યો અઠ્યાવીસ જિંદગીઓ જીવતી આગમાં હોમા એ પણ ભયાનક આગમાં તો હવે તમારો અંતરાત્મા કેમ નથી જાગતો કે પીડિત પરિવારોને ન્યાય મળવો બહુ જરૂરી છે સવાલ એ થાય છે કે આપણે શું આવા અગ્નિકાંડ મોરવીના પૂલકાંડ સુરતના તક્ષશિલાકાંડ થવાની રાહ જોઈશું શું રાજ્યમાં કોઈ એવા સ્વચ્છ પ્રામાણિક નિષ્ઠાવાન અધિકારી કે રાજનેતા નથી શું એમને કુદરતનો ડર નથી એમનો પરિવાર નથી એમના બાળકો નથી એમના સંતાનો ફરવા કે રમવા કે અભ્યાસ કરવા નથી જતા શું શું એ લોકો અમરપટો લખાવીને આવ્યા છે કે પછી એમને ભીડ પડે તો જ બોલવાનો વાત માત્ર ભાજપના નેતાઓની નથી જિગ્નેશ મેવાણી લાલજી દેસાઈ સહિતના કોંગ્રેસના નેતાઓએ આંદોલન કર્યું તો કોંગ્રેસના લલિત કગથરા લલિત વસોયા હેમાંગ વસાવડા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ક્યાં ગયા ચૂંટણી ટાણે પરેશભાઈ કહીને ગયા હતા કે રાજકોટમાં જ રહેશે હવે ઉપવાસ આંદોલન ચાલ્યા તો કેમ પરેશભાઈ દેખાયા નહીં કે ભાજપ કોંગ્રેસના નેતાઓ આમંત્રણની રાહ જોતા હતા જનતાની લડાઈ માટે હવે નેતાઓને આમંત્રણ આપવાનું લલિત વસોયા તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે જો સંગઠનમાંથી કોઈ જાય કે ગાબડા પડે તો કેવી રાજનીતિ આવડી જાય આમંત્રણો વગર લડતા આવડી જાય અને બોલતા પણ આવડી જાય એ જ વાત જનતા માટે લડવાનું આવે તો નેતાઓ ગાયબ થઈ જાય નેતાઓની વાત એટલા માટે કેમ કે આ બધા જ જનતાના પ્રતિનિધિઓ છે એ એકના અવાજ પર લાખો લોકોની ભીડ ઉમટી પડતી હોય છે કે વિચારો તમે કે ધારે તો આ નેતાઓ શું ન્યાય ન અપાવી શકે પણ ઈચ્છાશક્તિ હોવી જોઈએ કંઈક ફાયદો થતો હોવો જોઈએ તો નેતાઓ બહાર આવે અને તો બોલે અને આ ઘટનામાં એવું તો કંઈ છે કે કઈ ફાયદો થાય કે જેવું પણ દેખાતું નથી નેતાઓમાં વાસ્તવિકતા એ છે કે આવા તમામ નેતાઓ અધિકારીઓ ચૂંટાય છે તમારા મતથી પગાર થાય છે તમારા ટેક્સમાંથી પણ વફાદારીની વાત આવશે ત્યારે ગુનેગારોને સજા અપાવવાના બદલે એને છાવરવામાં કોઈ જ પાછી પાણી નહીં કરે

જો આજે અવાજ નહીં ઉઠાવો તો તમારી પાસે માત્ર તમારા સ્વજનોની યાદ જ રહેશે ડૂસકા યાદ કરીએ રાખો અને ડુસકા ભરીએ રાખો આ જાડી ચામડીવાળાઓ પર એની કોઈ જ અસર થતી નથી અને થશે પણ નહીં હજુ પણ સમય છે જાગી જાવ કાં તો નવા કાંડ માટે તૈયાર થઈ જાઓ